गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં પ્રેક્ટિસ બુકમાં સ્વાધ્યાય 9.7 નિત્યસમ અને બૈજિક પદાવલીના એક્ઝામ્પલ શીખી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ મિત્રો. વાર્ષિક પરીક્ષા માટે જો અહીંયા આપણે રકમમાં એમ કીધું છે કે સાબિત કરો. દાખલા નંબર 5 साबित करवानो आपणे अहींया कीधुं छे. एमां पहला दाखलानी रकम छे x + 1 / x² કૌંસ બહાર વર્ગ - 2 બરાબર x ની 4 ઘાત + 1 / x ની 4 ઘાત. એટલે આપણે જવાબ છે ને આ લાવવાનો છે, બરોબર? એટલે આપણે પહેલા તો રકમ લખી કાઢીએ. ચાલો કે x² + 1 / x² કૌંસ બહાર વર્ગ - 2 બરાબર x ની 4 ઘાત + 1 / x ની 4 ઘાત. તો હવે મિત્રો આપણે કરવાનું શું, તો આ ડાબી બાજુ લેવાની અને જમણી બાજુ લાવવાની. તો અહીંયા આપણે લખીએ ડાબા બરાબર, ડાબા એટલે l h s પણ લખાય, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રકમ લખવાની x² + 1 / x² કૌંસ બહાર વર્ગ - 2. હવે મિત્રો આનું વિસ્તરણ કરવું પડે, પણ કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું? તો જો અહીંયા આપણે સૂત્ર લખીએ કે a + b કૌંસ બહાર વર્ગ બરાબર a² + 2ab અને પ્લસ બી સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરીશું, બરોબર? તો આપણે અહીંયા લખીએ બરાબર. ચલો તો પહેલા કૌંસનો શું થાય, વર્ગ થાય પ્લસ 2, પછી 2 કૌંસ અને વત્તા 2, પછી કેટલા થશે 2 કૌંસ થાય અને વત્તા છેલ્લા કૌંસનો વર્ગ અને માઈનસ કેટલા છે 2. હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. ચાલો અહીંયા કેટલા આવશે x સ્ક્વેર, અહીંયા કેટલા આવે x સ્ક્વેર, અહીંયા કેટલા આવે 1 / x સ્ક્વેર, અહીંયા 1 / x સ્ક્વેર, બરોબર? હવે આપણે કૌંસ છોડી દઈએ, કૌંસ છોડીએ તો બરાબર શું થાય, x ની કેટલી ઘાત થાય 2 / 4 + કૌંસમાં 2 ગુણ્યા x² ગુણ્યા 1 / x² આ 3 ની આપણે કર્યું અને પ્લસ આ કૌંસ છોડી દો 1 નો વર્ગ 1 છેદ માં x ની 2 / 2 કેટલા થાય 4 અને ઓછા કેટલા આવે 2. હવે મિત્રો અહીંયા તમે બરોબર ધ્યાનથી જુઓ તો અહીંયા છેદ ઉડી જાય છે, આ x ની 2 ઘાત અને આ છેદ માં છે એટલે ઉડી ગયા. તો વધ્યા કેટલા એ લખીએ, બરાબર x ની 4 ઘાત પ્લસ, હવે જો અહીંયા ફક્ત 2, આ 2 એકા કેટલા થાય 2 પ્લસ 1 / x ની કેટલી ઘાત વધી 4 ઘાત અને ઓછા કેટલા વધ્યા 2, આ માઈનસ 2 ના માઈનસ 2. હવે આપણે તમે જુઓ બરોબર ધ્યાનથી તો અહીંયા છેદ ઉડી જાય છે, આ પ્લસ 2 અને આ માઈનસ 2 ઉડી ગયા. તો વધ્યા કેટલા x ની 4 ઘાત પ્લસ 1 / x ની 4 ઘાત. તો બરાબર હવે તમે જો આ જે આવ્યા એ અહીંયા જમણી બાજુ તમે ચેક કરો, જમણી બાજુ જેવો જવાબ આવી ગયો તો માટે અહીંયા લખવાનું જમણી બાજુ એટલે કે જબા અથવા એને r h s કહેવાય, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ. તો અહીંયા નીચે તમારે લખવાનું કે ડાબા બરાબર જબા, બરોબર? એટલે આ રીતે આપણું પદ અહીંયા સાબિત થાય છે, ક્લિયર? ચાલો હવે આપણે બીજા નંબરનો દાખલો જોઈએ. તો બીજા નંબરની અંદર આપણને રકમ શું આપી છે એ લખી કાઢીએ. તો બીજા દાખલામાં 2x + 5 કૌંસ બહાર વર્ગ -
टू एक्स माइनस पांच कौंस बार वर्ग बराबर चालीस एक्स अपने आ रीते आप्या छे। हवे मित्रों अपने आ डाबी बाजू आ कई कहवाय जमणी बाजू, तो डाबी बाजू नो उपयोग करी अने अपने जमणी बाजू लावानी रहेशे। तो अपने सौ प्रथम दाखला नी शुरुआत करीए तो अहीं लखीए के डाबा बराबर 2x प्लस 5 कौंस बार वर्ग माइनस 2x माइनस 5 कौंस बार वर्ग। હવે મિત્રો આનું વિસ્તરણ આપણે આ સૂત્રની મદદથી કરીશું અને આનું વિસ્તરણ કરીએ તો કયું સૂત્ર વાપરીએ જુઓ, તો અહીંયા આપણે લખીએ છીએ a માઇનસ b કૌંસ બાર વર્ગ તો બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર ની રીતે એનું વિસ્તરણ થાય। તો હવે આપણે આનું વિસ્તરણ કરીએ જુઓ તો શું થશે, બરાબર કૌંસમાં આનું વિસ્તરણ આપણે પ્લસ ની રીતે કરવાનું આ રીતે, તો પહેલા કૌંસ નો વર્ગ પ્લસ બે પછી બે કૌંસ વત્તા છેલ્લા કૌંસ નો વર્ગ બરોબર। હવે આનું વિસ્તરણ કરીએ, હવે માઇનસ આવે માઇનસ કૌંસમાં આનું વિસ્તરણ આ રીતે કરીશું કે પહેલા કૌંસ નો વર્ગ માઇનસ બે પછી બે કૌંસ વત્તા છેલ્લા કૌંસ નો વર્ગ, ક્લિયર। હવે એમાં પદો મૂકો, ચાલો તો પદો મૂકીએ આપણે, તો આમાં પહેલામાં કેટલા આવે 2x આ 5 5, હવે આનું કરીએ આપણે તો અહીંયા કેટલા આવે 2x 2x અને અહીંયા કેટલા આવશે 5 5 આવે બરોબર। ચાલો હવે આપણે કૌંસ છોડી દેવો પડે, તો કૌંસ છોડવા માટે હવે શું કરીશું ધ્યાન આપજો, તો બરાબર હવે મિત્રો જુઓ કૌંસ છોડો પહેલા, તો 4x² પ્લસ હવે આ ત્રણે નો ગુણાકાર કરો, બબે તો 4 4 5 20x પ્લસ આનો શું થાય 5 નો વર્ગ એટલે 25 થાય, કેટલા થાય 25, અને માઇનસ કૌંસમાં માઇનસ છે એટલે કૌંસમાં આ કૌંસ છોડીશું તો કેટલા આવે 2x² એટલે 4x² થાય 2 નો વર્ગ માઇનસ 3 નો ગુણાકાર કરો આ 3 નો, બબે દુ 4 4 5 20x થાય, તો અહીંયા 20x અને પ્લસ 5 નો વર્ગ કેટલો થાય 25 થઈ ગયા। હવે આપણે કૌંસ છોડીએ, ચાલો કૌંસ છોડો તમે તો શું થશે, બરાબર 4x² આયના એમ 20x પ્લસ 25 માઇનસ, કૌંસ છોડો તો અંદરના ચિહ્નો બદલાઈ જાય, કેમ, કારણ કે માઇનસ છે, માઇનસ હોય તો અંદરના ચિહ્નો બદલાય, માઇનસ છે એટલે પ્લસ 20x માઇનસ અહીંયા કેટલા આવે પ્લસ છે એટલે માઇનસ 25। હવે મિત્રો જુઓ સમાન પદોને જોડેલા હો તો 4x² આ સમાન પદ માઇનસ 4x² પ્લસ 20x આ પ્લસ 20x પ્લસ 25 અને માઇનસ 25 એટલે જુઓ આ બધા સમાન પદો આવે, હવે જે પદ ઉડતું હોય પ્લસ માઇનસ હોય એ ઉડાડી દેવાના, તો જો આ પ્લસ આ માઇનસ ઉડી ગયા, આ પ્લસ 25 માઇનસ 25 ઉડી ગયા, આ બંને ના ઉડે કારણ કે બંને પ્લસ પ્લસ છે એટલે એમનો સરવાળો થાય, તો બરાબર શું થાય 20 વત્તા 20 એટલે કેટલા થાય 40x। હવે તમે અહીંયા બરોબર ધ્યાનથી જુઓ કે આ આપણે જે રકમ લખી હતી આ આપણી રકમ હતી એમાં જવાબ કેટલો લાવવાનો હતો, જમણી બાજુ 40x હતા તો આ મળી ગયા 40x, તો બરાબર અહીંયા લખવાનું જમણી બાજુ બરોબર, માટે નીચે લખવાનું ડાબા બરાબર જબા, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન છે, ઓકે। તો આ રીતે આપણો બીજો દાખલો અહીંયા પૂરો થયો।
હવે આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ. હવે આ ભૂસી નાખીએ છીએ મિત્રો. સાબિત કરવાના દાખલા હોય એટલે ગભરાવવાનું નહીં. ઓકે ચાલો, હવે ત્રીજા નંબરના દાખલાની રકમ લખીએ આપણે. તો ત્રીજા નંબરમાં એ બી પ્લસ બી સી કૌંસ બાર વર્ગ માઇનસ ટુ એ બી સ્ક્વેર સી બરાબર એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સી સ્ક્વેર. ઓકે, આ રીતે આપણને કીધું છે. હવે મિત્રો જો આ ડાબી બાજુ આ જમણી બાજુ, તો ડાબી બાજુનો ઉપયોગ કરી અને જમણી બાજુ લાંબી પડે અને સાબિત કરવી એમ કહેવાય. તો આપણે સૌ પ્રથમ પહેલા રકમ લખવી પડે. કેવી રીતે? તો જુઓ કે ડાબી બાજુ બરાબર ડાબા બરાબર આ રકમ લખવાની આટલી કે એ બી પ્લસ બી સી કૌંસ બાર વર્ગ માઇનસ ટુ એ બી સ્ક્વેર સી. હવે મિત્રો આનું આપણે વિસ્તરણ કરવાનું છે, પણ કયા સૂત્રનો આપણે ઉપયોગ કરશું? તો હું અહીંયા સૂત્ર ફરીથી લખું છું. એ પ્લસ બી કૌંસ બાર વર્ગ બરાબર એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ કરી અને આ દાખલો ગણાય. તો બરાબર આપણે અહીંયા લખીએ તો પહેલા કૌંસનો વર્ગ વત્તા બે પછી બે કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ અને માઇનસ ટુ એ બી સ્ક્વેર સી થાય. ઓકે, હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. ચાલો, તો હવે આપણે કિંમતો મૂકીએ તો પહેલામાં કેટલી મૂકવાની? એ બી, અહીંયા પણ એ બી, અહીંયા કેટલા મૂકવાના? બી સી, અહીંયા હવે બી સી. ઓકે ચાલો, હવે આપણે કૌંસ છોડીએ તો અહીંયા શું થાય? એ સ્ક્વેર બી સ્ક્વેર થાય, બંનેના વર્ગ થાય. આનો ગુણાકાર કરો તો ટુ એ, આ બી ગુણ્યા બી એટલે બી સ્ક્વેર અને આ સી એમના એમ પ્લસ. હવે આ કૌંસ બાર વર્ગ છે એટલે બંનેનો વર્ગ થાય બી સ્ક્વેર સી સ્ક્વેર અને માઇનસ ટુ એ બી સ્ક્વેર સી. હવે મિત્રો સમાન પદોને જોડે લાવવા પડે આપણે, તો શું થાય? બરાબર એ સ્ક્વેર બી સ્ક્વેર એમના એમ આ પ્લસ બી સ્ક્વેર સી સ્ક્વેર એમના એમ પ્લસ. હવે આ પદ લઈએ ટુ એ બી સ્ક્વેર સી અને હવે આ લો માઇનસ ટુ એ બી સ્ક્વેર સી. તો આ સમાન પદો છે, જોયું તમે. અને બીજું કે આ પ્લસ છે, આ કેવું છે? માઇનસ, એટલે ઉડી જાય, એટલે આ આખું પદ આપણું નીકળી ગયું. હવે આ બંને પદો અલગ અલગ છે, સમાન નથી. તો હવે વધ્યા કેટલા? બરાબર તો એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સી સ્ક્વેર આપણા વધ્યા, જોયું તમે. હવે તમે આ પદ જુઓ, જમણી બાજુ જુઓ, તો એ સ્ક્વેર બી સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર આવી ગયા. તો બરાબર આપણે અહીંયા લખવાનું જમણી બાજુ બરોબર, અને નીચે પછી તમારે લખવાનું કે માટે ડાબા બરાબર જમ્બા, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ એલ એચ એસ બરાબર આર એચ એસ બરોબર. આ રીતે મિત્રો આપણે લખવું પડે. ઓકે, હવે આપણે ચોથો નંબરનો દાખલો જોઈએ. હવે આ ભૂસી નાખીએ છીએ આપણે. હવે ચોથા નંબરના દાખલાની રકમ લખીએ મિત્રો. તો ચોથા નંબરની અંદર જુઓ આપણને થ્રી એક્સ પ્લસ સાત કૌંસ બાર વર્ગ માઇનસ બેતાલી એક્સ બરાબર નવ એક્સ સ્ક્વેર પ્લસ ઓગણ પચાસ, આ રીતે આપણને કીધું છે બરોબર. તો હવે આપણે શું કરીએ મિત્રો, તમે બરોબર ધ્યાનથી જુઓ. આ પદ માટે આપણે કયું સૂત્ર વાપરીએ? તો હમણાં જ આપણે લખ્યું હતું કે એ પ્લસ બી કૌંસ બાર વર્ગ બરાબર એ સ્ક્વેર પ્લસ ટુ એ બી
प्लस बी स्क्वेर आ सूत्र नो उपयोग करी अने आनु विस्तरण करवू पड़े तो बराबर आपणे साबित करवाना छे दाखला एटले आ डाबी बाजु छे एनो उपयोग करी अने आ जवाब लावो पड़े जमणी बाजु तो पहला आपणे लखीए डाबा बराबर 3x प्लस 7 कौंस बार वर्ग माइनस 42x बराबर चलो हवे आनु विस्तरण पहला सूत्रनी मददथी आपणे करीए तो शू थशे जुओ तो कौंस में आपणे लखीए पहला कौंस नो वर्ग प्लस 2 पछी 2 कौंस वत्ता छेल्ला कौंस नो वर्ग कौंस पूरो माइनस 42x आ 42x હવે મિત્રો એની અંદર કિંમતો મૂકી દો ચાલો તો અહીંયા કેટલા લખાય 3x અહીંયા કેટલા લખાય 7 હવે કૌંસ છોડો ચાલો તો 3 નો વર્ગ 9x² પ્લસ આનો ગુણાકાર કરો 7 તારી 21 21 દુ 42x પ્લસ 7 નો વર્ગ 49 માઈનસ 42x હવે મિત્રો જુઓ ખાસ તમે ધ્યાનથી જુઓ બરોબર તો સમાન પદોને જોડે લાવવા પડે સહજાતીય સરખા પદોને જોડે લાવો તો જુઓ આ 9x² પ્લસ 49 પ્લસ 42x આ 42x અને આ માઈનસ 42x સમાન છે એટલે એમને જોડે લાવ્યા હવે બંને જુઓ કે એક કેવું છે પ્લસ એક માઈનસ એટલે આ બંને ઉડી જાય તો બરાબર વધ્યા કેટલા 9x² અને પ્લસ 49 હવે તમે બરોબર ધ્યાનથી જુઓ ચાલો તો 9x² પ્લસ 49 આપણે જે જવાબ લાવવાનો હતો એ આપણને મળી ગયો તો બરાબર અહીંયા લખવાનું જમણી બાજુ અને નીચે આ રીતે તમારે લખવાનું ડાબા બરાબર જબા તો આપણને ડાબી બાજુનો ઉપયોગ કરી અને જમણી બાજુ મળી ગઈ હવે આપણે છેલ્લા નંબરનો દાખલો જોઈએ હવે આ ભૂસી નાખીએ છીએ ખાસ ચિહ્નોમાં મિત્રો અને સૂત્રો ખાસ તૈયાર કરવા હવે પાંચમા નંબરનો આપણે દાખલો જોઈએ તો 2ab પ્લસ 3c કૌંસ બાર વર્ગ માઇનસ 2ab માઇનસ 3c કૌંસ બાર વર્ગ માઇનસ 24abc બરાબર 0 હવે તમે બરોબર ધ્યાનથી રકમ જુઓ મિત્રો તો રકમની અંદર એક કેવું પદ છે પ્લસ વાળું પદ છે તમે ધ્યાનથી જુઓ તો એક પદ આપણું છે ને જો આ પ્લસ વાળું અને આ પદ કેવું છે માઈનસ વાળું તો આપણે બે સૂત્રનો ઉપયોગ કરી શકીએ કઈ રીતે તો એક તો a પ્લસ b કૌંસ બાર વર્ગ a² પ્લસ 2ab પ્લસ b² આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને a માઈનસ b કૌંસ બાર વર્ગ બરાબર a² માઈનસ 2ab પ્લસ b² આ સૂત્રનો ઉપયોગ આપણે કરી અને આ દાખલો ગણવાનો એટલે આ ડાબી બાજુ પણ જમણી બાજુ કેટલી છે 0 તો આપણે ફરીથી રકમ અહીંયા લખવી પડે માટે ડાબી બાજુ બરાબર એટલે કે ડાબા બરાબર 2ab પ્લસ 3c કૌંસ બાર વર્ગ માઇનસ 2ab માઇનસ 3c કૌંસ બાર વર્ગ માઇનસ 24abc આ ડાબી બાજુનો ઉપયોગ કરી અને જમણી બાજુ એટલે કે 0 જવાબ લાવવો પડે તો બરાબર ચાલો હવે આપણે અહીંયા કૌંસમાં લખીએ કૌંસમાં આનું a પ્લસ b ની રીતે આ પહેલા સૂત્રનો ઉપયોગ કરી ગણતરી કરીએ તો પહેલા કૌંસનો વર્ગ પ્લસ 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ ઓકે ચાલો હવે જોડે જોડે આપણે લખતા જઈએ આ પહેલા કૌંસમાં કેટલા લખાય 2ab
અહીંયા કેટલા લખાય 2ab અહીંયા કેટલા લખાય 3c 3c લખાય ઓકે ચાલો હવે આપણે બીજો દાખલો બીજામાં ગણતરી કરીએ તો અહીંયા આપણે શું આપ્યું છે માઈનસ તો માઈનસ કૌંસમાં પહેલા કૌંસનો વર્ગ માઈનસ 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ ઓકે અને માઈનસ 24 એ બી સી હવે આમાં કિંમતો મૂકો ચાલો તો કિંમતો મૂકીએ તો પહેલામાં કેટલી મૂકવાની 2ab અહીંયા કેટલા આવે 2ab અહીંયા આવશે 3c અહીંયા આવે 3c હવે મિત્રો આપણે કૌંસ છોડી દઈએ ચાલો કૌંસ છોડીએ તો શું થાય આનો 2 નો વર્ગ એટલે 4 a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ આ ત્રણ નો ગુણાકાર કરો બબે દુ 4 4 તરી 12 a b c પ્લસ 3 નો વર્ગ 9 c સ્ક્વેર માઈનસ કૌંસમાં આ માઈનસ છે એટલે આપણે કૌંસમાં હવે લખીએ તો 2 નો વર્ગ કેટલો થાય 4 a સ્ક્વેર b સ્ક્વેર માઈનસ હવે આ 3 નો ગુણાકાર કરો 2 2 4 4 તરી 12 a b c અને પ્લસ 3 નો વર્ગ કેટલો થાય 9 c સ્ક્વેર કૌંસ પૂરો માઈનસ 24 a b c ક્લિયર ચાલો હવે આપણે કૌંસ છોડી દઈએ છીએ જુઓ તો શું થાય બરાબર 4 a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ 12 a b c પ્લસ 9 c સ્ક્વેર માઈનસ હવે માઈનસ છે એટલે અંદરના ચિહ્નો બદલાઈ જાય 4 a સ્ક્વેર b સ્ક્વેર આ માઈનસ છે એટલે શું થઈ જાય પ્લસ 12 a b c અને આ પ્લસ છે એટલે માઈનસ 9 c સ્ક્વેર અને માઈનસ 24 આ તો કૌંસની બહાર છે આ ચિહ્ન ના બદલાય એ બી સી હવે તમે સમાન પદોને જોડેલા હો ચાલો સમાન પદોને આપણે જોડે લખીએ તો બરાબર શું થાય આ 4 a સ્ક્વેર b સ્ક્વેર આ પદ એના જેવું પદ આ રહ્યું માઈનસ 4 a સ્ક્વેર b સ્ક્વેર પછી આ લો પ્લસ 12 a b c બરોબર બીજું પદ આ રહ્યું પ્લસ 12 a b c હવે આ પ્લસ 9 c સ્ક્વેર આ માઈનસ 9 c સ્ક્વેર અને વધ્યા કેટલા માઈનસ 24 a b c એમના એમ હવે મિત્રો જો આ સજાતીય પદો નીચે અંડરલાઈન કરીએ તો આ સમાન પદો છે એમાં ઉડતા હોય તો ઉડાડી દેવાના જુઓ આ પ્લસ આ માઈનસ ઉડી જાય આ પ્લસ માઈનસ ઉડી ગયા તો હવે આપણે શું કરીએ હવે બરોબર ધ્યાનથી જુઓ તો આ 12 abc પ્લસ 12 abc એટલે બેનો સરવાળો થાય તો કેટલા થાય બરાબર બરાબર 12 વત્તા 12 એટલે 24 abc થાય અને અહીંયા કેટલા વધ્યા માઈનસ 24 abc માઈનસ 24 abc હવે છેદ ઉડે છે ઉડાડી દો આ પ્લસ આ માઈનસ એટલે ઉડી જાય તો બરાબર કેટલા આવ્યા 0 તો જુઓ હવે અહીંયા બરાબર આપણે જવાબ કેટલો લાવવાનો હતો 0 તો આપણને મળી ગયો તો બરાબર શું લખીએ અહીંયા જમણી બાજુ અને માટે પછી નીચે લખવાનું કે ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે તો મિત્રો આ રીતે આપણા કુલ 5 અગત્યના એક્ઝામ્પલ અહીંયા પૂરા થયા નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ